જલા વધુ તો કહેતો નહીં ભાઈ, અને ટૂંકામાં લાંબી વાત કરીને જો, એટલે બધાથી બધું થતું નહીં, એના માટે કોકને નિમિત્ત બનાવવું પડે. આ ભગવતી કહો કે મેલડી કહો કે ઢોરાવાળી કહો, જલા એને આ ઢોરો આ જગ્યા નકર જલા બત્રી વરા માનની મેં આટો માર્યો તો બાવળી ચેટલી હતી એની કલ્પના ના થાય બે. નગર બત્રી વરા મારે હું આવ્યો નતો, કારણ કે 38 નો શું અત્યારે શું કહો. એટલે જલા ચેટલા નેવાળિયામાંથી નીકળો તાર તો મેલડીના દર્શન થતા હતા બે. અને નાનો એવો ધૂળનો ઢડિમલો હતો, આવું મારો નારાયણે બોલો છે. કદાચ અત્યારે એમને થોડો ઊંચો લીધો હોય, કદાચ બોલવું એ 80-20 તો નહીં ને ભાઈ, કારણ કે હું પૂછીને જાલા નહીં કહું કોઈ દાડો. એટલે આ ભગવતી બોલો છે ને હું બોલું છું, નકર મારે જવાનો ટાઈમ તો 4 થઈ ગયો, પણ એની સહી કરાયા વગર તો ગાડી ટોલ પાસ વગર બહાર જાય નહીં ભાઈ. હું કહું એમ ખંચેરીને ઊભી ના થઈ જવાય ભાઈ, એને બોલાયા છે તાર આયા હિ ભાઈ, એની મરજી હતી તાર અવાણ હોય. શું કહો જાલા. એટલે એ ભગવતી એવું બોલે છે, કારણ કે કાલ મનહર ભારતી બોલવા બે હશે ને તો કોકને એમ થાય કે એમનું મંદિર છે એટલે ગાજરા મારે ભાઈ. આ તો એક વાત કરું હું, પણ એ ભગવતી એવું બોલે છે ભાઈ કે કલ્પના ના થાય જલા એટલી અહીં ખાડ્યું ભાઈ, એટલા બાવળિયા વાંકા વળીને તો દર્શન કરવા જવું પડે ભાઈ. શું કહું ભાઈ, બરોબર તો બોલું હું ને. એટલે જલા એ ભગવતીને આ જગ્યા આ ભૂમિ અમર કરવી હતી તો આવું ખોળિયું ભાડે રાખવું પડ્યું ભાઈ. હું કહું નકો અહીં આવીને રોજ બુટિયા ઉપર બેહીને ફરે ને જે ઢોર સારવા હોય ને કે હું મેળડી છું ફલાણી છું બધા હેરે વાત થાય. નાની હુંની ચૂંટણી જીતે હોય તો આપણને મળતા નહીં અત્યારે ભાઈ, તા તો ભગવતી હે ભાઈ, તો આપણને ક્યાંક સાહેબ અત્યારે બીજી હે ભાઈ, તો આમને જગતનું પાલન કરવાનું હે એ ચેટલા બીજી હોય ભાઈ. આપણે ખરા બપોર ક્યાંક મન મળે ખરી એમ ના મળે ભાઈ, પેઢીઓની પીણઈ હોય તો એને આવવું પડે ભાઈ, એને જોવા માટે આ પીળીઓ કાઢીને એવી દ્રષ્ટિ જોઈ ભાઈ. કોકની ગરીબી વેદના જોવો ને તો તમારો હૃદય કાપવો જોઈએ, ભગવાન જાણ શું એમ મારે કંઈક ન જોતું પણ આની હમવું જોઈએ. તારે ઠાકર ઉતરે ભાઈ, પોતાની પ્રજા હાટું તો હોવ માગે કે મારા છોકરા નોકરીએ લાવજો ને આ કરાવજો, તો બીજાના હું ભૂખ્યા રાખવાના હે ભાઈ. એટલે જલા મારો નારાયણ એવું કે આ ભગવતી એવું બોલે હે ભાઈ કે એવી જગ્યામાં જંગલમાં મંગલ એને કરવું હતું, નકર એનાય કાંડે જોર હતું ભાઈ, પણ એને નિમિત્ત બનાવીને ફરતા ફરતા આ ઢોરે લઈને બેહાડ્યા ભાઈ. એમ આજ હું બેઠો છું તો એને કંઈક કરવું છે તો મન ભાડે રાખ્યો હે, ભાડે એટલે કે ગામવાળા પા પગાર ન હાલતા એ શોખ કરતો જાઉં, ન કોકને એમ થાય ગામના ગામ પગાર હાલે છે ધૂણત ને ભાઈ, એટલે એ નહીં ચાલા પોતાનું પેટ્રોલ બાળીને આવું છું ભાઈ. શું કહું ભાઈ, પણ જગત હાટું પોતાની પ્રજા હાટું તો હોવ જીવે જલા, અને અમારા વડવા કરીને જાય એવું અમારે મરવાનું તો હે ને. લેજો વાર કદાચ આ શરીરને કષ્ટી આપીને અને જગતને પીરસવાનું જલા, અને એમાં જો 50 ઘર જીવતા શીખી જશે ને જલા તો એ અમારું આ માણાના વેહે આયેલું બાતલ નહીં જાય ભાઈ. એટલે પરીણભાઈ વધુ તો કહેતો નહીં ભાઈ ગોવિંદભાઈ, બે ટવકા જેવા મારી દે જેવો મારા માદેવના ડુંગરે થી ઉતર્યો છું એવો ઘોડે પલાણ નાખીને પાછો જતો રહો ભાઈ. યાદ કરતા હોય અને એ સુરવીર જ્યારે ઘોડે ચડે પણ કેવા ચડે,
પૈસા જાલા હવનું સારું થઈ છે ભાઈ. અને જલા આજે એ કહેતો જાઉં, જાલા જાલા જમ ગોઈન ભા કરો. કારણ કે જ્યારે જગત પાસે ઉભું રહેવા તૈયાર નતું ને તેદું ના પિન્ટુ ભાઈ આ હે છોકો. અને તેથી મેં એવું કીધું કે જાલા મારો નારાયણ એવું કહે છે કે એક દાડો આ નામ અમર થઈ જશે છોકો. એટલે દુનિયા દુનિયા આજ મંદિર આવે ને તોય પૂછો કે આ જાલા કોણ છે છોકો. જાલા એટલે જાલા જાલા એટલે કહેવું પડે જાલા, નકર તમારું મેં કંઈ લઈ લીધું નહીં. પણ તમારા ભાઈ હતા, તમને હવનમાં ઝાટકા ઘણાએ નાખ્યા હોય ભાઈ, પણ તમારો ભાવ હતો જાલા કે ચેક ટાણે અવસરે કદાચ હું તમને ભૂલી ગયો. તમે એવું નહીં કીધું કે બાપુ આજ મન ગણ્યો નહીં ભાઈ, તમે એવું જ કીધું કે આ અમારું જ છે ભાઈ, આમાં અમને ના કહેવાનું હોય બીજાને કહેજો. એટલે જાલા એ ભાવ છે ભાઈ, જોજો એ ભાવમાં કભાવ નહીં આવે. તમારી પેઢીઓની પરંપરા જો લાદ ના રાખો તો હું વિક્રમ છું શું કહું. કારણ કે આજ બોલું ને કાલ ભૂલી જાઉં એવી મારી હેડ નહીં ભાઈ. જાલા મારી એક હેડ છે ભાઈ કે આંગળી જાલું પછી મેલતો નહીં અને મેકી દીધા પછી પાછું વળીને જોતો નહીં. જાઓ ભાઈ જે જે અહીં જેવા ભાવ કરીને આવ્યું છે જાલા, જો મનનો સાચો સાચો ભાવ હોય છે પિન્ટુભાઈ એવો, આ ઢોરાવાળી મારો નારાયણ મારો મહાદેવ મારો ઠાકર એવું કહે છે, અને હું વિક્રમસિંહનો દીકરો એવું કહું છું ભાઈ કે એ ભાવ પૂરો કરી આલીશ ભાઈ. જાઓ એ ભાઈ હવનું સારું બોલું છું ભાઈ. બોલ સુરપુરા દાદાની જય. એ દિલથી કરું